બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે હવે જે પોઈન્ટ લઈએ છીએ જ્યારે હવે સમજો સિદ્ધિ આમનો જ આવશે તમારા સ્ક્રીન પર જ્યારે ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડ્યા હોય અને ડિબેન્ચર પ્રીમિયમ થી જ પરત કરવાના હોય એટલે તમે સમજો કે મેં તમને 100 રૂપિયાની વસ્તુ 120 માં આપી હોય અને પરત જે કરવાના છે એ પણ 100 રૂપિયાની વધારે કિંમતમાં જ કરવાના છે એવું જરૂરી નથી કે મેં તમને 120 તમારી જોડેથી લીધા તો 120 જ પાછા આપીશ એવું પણ બને કે 130 રૂપિયા પાછા આપું 105 રૂપિયા પાછા આપું પણ હું મારી મૂળ કિંમત કરતા તમને વધારે રૂપિયા આપીશ અને તમારી જોડેથી લઈશ પણ વધારે જ કિંમતમાં તો આ જ એ કન્સેપ્ટ કહેવાય જ્યારે પ્રીમિયમથી બહાર પાડે અને પ્રીમિયમથી જ પરત કરે તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો ડિબેન્ચર બહાર પાડતી વખતે સૌથી પહેલું લખીએ પહેલો પોઈન્ટ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે બીજા પોઈન્ટમાં ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે તે પરત પ્રીમિયમ ખાતે આટલો જે પોઈન્ટ છે એની અંદર સમજો ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર ડિબેન્ચર બહાર પાડેલથી થયેલ નુકસાન ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે તે ડિબેન્ચર પરત પ્રીમિયમના પ્રીમિયમ અનામત ખાતે એટલે કે આપણે પરત પ્રીમિયમ તો પછી છે પણ ડિબેન્ચર પરત પ્રીમિયમ અને ડિબેન્ચર જામીનગીરી પ્રીમિયમ ખાતે કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે આટલો પોઈન્ટ ધ્યાન રાખવાનો છે આ પોઈન્ટ હતો એ ત્રીજો અને ચોથો આમનોંધ હવે આપણે જોઈ લઈએ ચલો બાળકો તો ત્રીજી ચોથી આમનોંધ આ રીતે આવશે ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે અને લાસ્ટમાં ચોથી આમનોંધ ડિબેન્ચર હોલ્ડર ખાતે તે રોકડ ખાતે તો બાળકો હવે સરસ રીતે આ લખી કાઢો પછી આપણે દાખલા નંબર 18 તરફ આગળ વધીએ ચલો બાળકો તો 18મો દાખલો જોવાની શરૂઆત કરીએ સુંદરમ લિમિટેડે તારીખ 1/7/2017 ના રોજ 300 એવા 8% ડિબેન્ચર 5% પ્રીમિયમથી બહાર પાડ્યા 8% એ ડિબેન્ચરનું નામ છે કેટલા પ્રીમિયમથી બહાર પાડ્યા 5% પ્રીમિયમથી બહાર પાડ્યા આગળ જઈએ તો 30/6/2023 ના રોજ ડિબેન્ચર દી 330 ની કિંમતે પરત કરવાના છે તો કંપનીના ચોપડે જરૂરી આમનોંધ લખો તો સૌથી પહેલા બાળકો બહાર પાડવાની વાત કરીએ તો સૌથી પહેલો પોઈન્ટ આની અંદર સમજવાનો છે બહાર પાડવા માટેની સૌથી પહેલા આ વટાવને ઉઠાવી દઈએ અને એમાં લખીએ મૂળ કિંમત તમારી 300 છે તમે કહેશો સર આની અંદર કેટલું પ્રીમિયમ આપવાનું છે તો જામીનગીરી પ્રીમિયમ તમે કહેશો સર 10% છે એટલે 30 થાય એટલે 330 રૂપિયાની કિંમતે આપણે શું કરવાના છે તો તમે કહેશો સર બહાર પાડવાના છે પરત એવી રીતે જ કીધું છે 300 રૂપિયાનો છે 30 રૂપિયાનું પરત પ્રીમિયમ એટલે ટોટલ 330 થશે ક્લિયર બાળકો બંનેમાં લોજિક એક જ ચાલે છે શરૂઆત કરીએ સૌથી પહેલા બાળકો બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે તમે કહેશો કે સર આની અંદર એક એક આમનો જ લખીને એનો અસર આપીએ ઓકે ચલો બાળકો તો આની અંદર તમે કહેશો સર આ એક નંબરની જગ્યાએ તમે તારીખ આપી દેશો કઈ તારીખે આપશો તો તમે કહેશો સર 1/7/2017 અને આની અંદર લખશો 14000 આની અંદર તમે લખશો 14000 × 330 ચલો બાળકો તો સૌથી પહેલા લખવાની શરૂઆત કરીએ બહાર પાડવાની વાત કરીએ તો તમે કહેશો સર મૂળ કિંમત જે છે એ તમારી 300 છે 5% જામીનગીરી પ્રીમિયમ છે એટલે તમે કહેશો સર 15 રૂપિયા એટલે 315 થશે બહાર પાડવાના છે 315 અને તમે જ્યારે પરત કરવાની વાત કરીએ પરતમાં તો એમાં લખીએ મૂળ કિંમત જે છે એ તમારી 300 છે જામ પરત પ્રીમિયમ કેટલું છે પરત પ્રીમિયમ 30 રૂપિયા અને 330 કુલ રકમ પરત કરવાની છે ક્લિયર બાળકો આ પોઈન્ટ ક્લિયર થાય એટલે તમારો આ એક પોઈન્ટ પૂરો હવે સીધી આમનોંધની વાત કરીએ તો 1/7/2017 ના રોજ બેંક ખાતે ઉધાર તે કેટલા ટકાના ડિબેન્ચર છે તો તમે કહેશો સર 8% ડિબેન્ચર ખાતે હવે તમારે એવું ના લખી શકાય 8% ડિબેન્ચરની અરજી અને મંજૂરી ખાતે બરાબર છે બાળકો તો તમે કહેશો સર કેટલા લખીશું 315
અને એની અંદર તમે કહેશો કે સર 18મામાં 14000 એપ્લિકેશન મળેલી એટલે કે અરજીઓ મળી અને મંજૂર કરવામાં આવેલી તો આની અંદર આપણે લખી કાઢીશું 44,10,000 44,10,000 આગળ જઈએ તો 1/7/2017 ના રોજ અરજીના નાણા ડિબેન્ચર ખાતે લઈ જઈશું પરત પ્રીમિયમની જોગવાઈ કરીશું એની એન્ટ્રી કરીએ તો તમે કહેશો સર 8% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ક્લિયર બાળકો પછી તમે કહેશો સર લખો પરત પ્રીમિયમના નુકસાન ખાતે પછી તમે લખશો તે કેટલા ટકાના ડિબેન્ચર 8% ડિબેન્ચર ખાતે તે પરત પ્રીમિયમ ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે આ બે પોઈન્ટ સરખા છે ધ્યાન રાખજો સૌથી પહેલા તમે કહેશો સર આમાં લખો 44,10,000 ઉધાર છે આની વાત કરીએ તો ડિબેન્ચરમાં કેટલા લખશો તો તમે કહેશો સર 300×14,000 તમે કહેશો સર 42 34 42 અને 30 અને 20 એટલે 42 લાખ આવશે જામીનગીરી પ્રીમિયમની વાત કરીએ તો 14,000×15 તો એ લખશો 2,10,000 હવે તમે કહેશો સર પરત પ્રીમિયમની વાત કરીએ તો 14,000×30 તો તમે કહેશો સર 4,20,000 પરત પ્રીમિયમ આપવાનું છે અને 4,20,000 બાળકો આટલો પોઈન્ટ ક્લિયર થવો જોઈએ શાંતિથી પોઝ કરીને પહેલા સમજી લો કેમ કે આ કંઈ જ નવું નથી પરત પ્રીમિયમ એ આપવાનું નુકસાન છે એની એન્ટ્રી અને પરત પ્રીમિયમ ખાતે એ બંને સરખા થાય બાકી તમે ડિબેન્ચરમાં 300 રૂપિયા લેખે જશે અને 15 રૂપિયા જે એક્સ્ટ્રા આપ્યા એ જામીનગીરી પ્રીમિયમમાં જશે અને 30 રૂપિયા એ પરત પ્રીમિયમ ખાતે હવે જ્યારે ક્યારે પરત કરવાની વાત કરે છે તો અહીંયા તમે કહેશો તારીખ હું અહીંયા લખું છું ત્યાં તમે જગ્યા નથી 31/3/2022 તો હવે અહીંયા બાળકો આ તારીખ તમારે અહીંયા લખવાની છે પણ અહીંયા જગ્યા નથી એટલે હું નથી લખતો તમે સીધા કહેશો સર 42 લાખ ને 4,20,000 જે તમે આપવાના છે તો અહીંયા લખી કાઢીએ 42 લાખ અને 4,20,000 એને આપવાના છે ટોટલ કરશો એટલે તમે કહેશો સર 46,20,000 અપાશે જેની આપણે પેમેન્ટ થશે પહેલા જોગવાઈ થઈ પછી પેમેન્ટ થશે 46,20,000 પેમેન્ટ થઈ જશે જેની ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે એની સાથે તમે એવું કહી શકો કે બાળકો પહેલા તમે કહેશો સર આની અંદર તમે ડિબેન્ચર ખાતે ઉધાર કર્યું ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે કર્યું તે ડિબેન્ચર હોલ્ડર ખાતે 42 લાખ અને 4,20,000 એમ કરીને 46,20,000 અને ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે રોકડ ખાતે એની એન્ટ્રી કરી એની સાથે એવું કહી શકો કે આ દાખલો આપણે પૂરો કર્યો બાળકો હવે સેમ દાખલો ઉદાહરણ નંબર 15 અને 16 એક પતાવવાનો છે વ્યવસ્થિત કરી લો કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બાળકો મળીશું હવે નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે